નાગર જ્ઞાતિના હાટકેશ અંબિકા મહિલા મંડળ દ્વારા જૂના હાટકેશ્વર મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિને નગર જ્ઞાતિના મોવડી રમેશભાઈ વૈદ, અવિનાશભાઈ વૈદ, જગદીશચંદ્રભાઈ છાયા, કામાબેન વૈદ, મોહિનીબેન છાયા, જવનિકાબેન પાઠક અને રશ્મિકાંતભાઈના વડપણ હેઠળ વૃક્ષારોપણ, દીપમાળા, મૈમપઠન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ હતો. પ્રારંભમાં પ્રમુખ ભૈરવીબેન વૈદે સૌને આવકાર આપેલ, જ્યારે પ્રસંગ પરિચય જ્યોત્સનાબેન છાયાએ આપેલ. આ પ્રસંગે વડીલો ઉપરાંત નર્મદાબેન ગામોટ, ભારતીબેન ભટ્ટ, કેતનભાઈ વૈષ્ણવ, હસમુખભાઈ વોરા, દિવ્યકાંતભાઈ છાયા, તસ્મીનભાઈ ધોળકિયા, રેખાબેન વોરા સહિતના શુભ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. સંચાલન વિભાકર અંતાણી આભાર દર્શન વત્સલાબેન શુક્લે કરેલ હતી. મંદિરની પૂજારી મનહરભાઈ જોશીએ પૂજન અર્ચન કરાવેલ હતું. વ્યવસ્થા દર્શનાબેન ભારતીબેને કરેલ હતું તેવું સંસ્થાની યાદીમાં જણાવ્યું હતું. હું વૃક્ષ વાવીશ અને તેનું જતન કરાવીશ તેવી પ્રતિજ્ઞા લેવાઈ હતી. કચ્છના તમામ હાટકેશ્વર મંદિર શ્રાવણ માસ પ્રસંગે વૃક્ષારોપણ કરાશે તેવું સંસ્થાની યાદીમાં જણાવ્યું હતું. આ અંગે અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ જવનિકા એસ પાઠક છે અને આજે અમે હાટકેશ સેવા મંડળ, હાટકેશ મહિલા મંડળ તથા સંસ્કૃત પાઠશાળા ગીતાજી કેન્દ્ર તરફથી અને અમે જૂના હાટકેશ્વર મંદિરમાં વૃક્ષારોપણ તથા શ્રાવણ માસનો પહેલો દિવસને નિમિત્તે અમે મહિમ્ન સ્તોત્ર અને શિવભક્તિની પૂજા માટે અને આરાધના માટે દરેક વડીલો, બાળકો અને યુવા વર્ગ સહિત અમે આજે પૂજન અર્ચન માટે ભેગા થયા છીએ. આ ઉદ્દેશ એ છે કે જેટલા વૃક્ષો વધુ વાવશું તેટલું વરસાદને આવવાનો વધારે આપણા માટે ચાન્સ છે. અને અત્યારે તો વરસાદ થોડો ઘણો બધી જગ્યાએ પડ્યો છે, પણ વૃક્ષો વધારે વાવવાથી આપણે વરસાદને વધુ રીતે લાવી શકીશું. અત્યારે લગભગ 25 જેટલા વૃક્ષો વાવ્યા છે અને આની પહેલાં પણ અમે આવી અને 10 પહેલાં અમે વાવી ગયા હતા, જે અત્યારે મોટા મોટા વૃક્ષો પણ થઈ ગયા છે. અને હાટકેશ મંદિરના પૂજારી એના તરફથી પણ અમને ઘણો સહયોગ સાંપડે છે કે અમે વૃક્ષો વાવીએ છીએ પછી એનું જતન કરવામાં એમના કુટુંબોનો પણ ઘણો જ ફાળો છે. મારું જ્યોત્સના દિવ્યકાંત છાયા, નવી ઉમેદનગર કોલોનીમાં રહેવાનું છે. ખરેખર શ્રાવણ મહિનાનો મહત્વ શંકર ભગવાનને ભજવાનો જ મહિનો છે. આખો મહિનો શંકર ભગવાનની પૂજા કરવાની હોય છે. શંકર ભગવાનની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય લોટી ચડાવીને, બીલીપત્ર ચડાવીને, ફૂલ ચડાવીને એમની અર્ચના કરવામાં આવે છે અને એમના ગુણગાન ગાવામાં આવે છે. એમની આરતી ધૂપ દીપ કરીને એમની પૂજા કરવામાં આવે છે અને આખો મહિનો ઘણા ઉપવાસ પણ રાખે છે અને ઘણા એકટાણા પણ રાખે છે. શ્રાવણ મહિનાનો જે મહિમા છે એ શંકર ભગવાનની પૂજાનો જ મહિમા છે. આખો મહિનો શ્રાવણ શંકર ભગવાનની જ પૂજા કરવાની હોય છે અને એની પૂજા કરવાથી ભક્તોને ભક્તિમાં લીન થાય છે અને એને સેવા કરવાથી એને એના આશીર્વાદ મળે છે અને બધાએ એની મનોકામનાઓ બધાની પૂર્ણ કરે છે શંકર ભગવાન.